हेलो फ्रेंड्स, मैं सेल्फ पटेल रूमी अश्वमेघ विद्यालय है, धोरण शांत, विषय विज्ञान, प्रकरण नंबर 15, प्रकाश कोने कहवाय छे। तो मित्र, आपणे जोई गया हता के कोई समतल अरीसा पर प्रकाश फेंकवामां आवे छे त्यारे शुं थाय छे। तो आजे आपणे प्रवृत्ति 15.3 जोईशुं કે ચેસ રમવા માટેનું ચેસબોર્ડ લો, કે જે ચેસબોર્ડ તમે બધાએ જોયું છે। જો ચેસબોર્ડ ન મળે તો ચાર્ટ પેપર લો અને એના પર 8x8 એમ 64 સમાન એક વા સમચોરસની રચના ઊભી તથા આડી લીટીઓ દોરીને કરો। ચાર્ટ પેપરની મદદ મધ્યમાં રહેલી લીટીને જાડી કરવા માટે તેના પર ફરીથી બીજી કે બીજા રંગની લીટી દોરો, જે આપણ આકૃતિમાં દર્શાવ્યું છે। આ જાડી લીટી પર સમતલ અરીસાને ઊભો ગોઠવી દો। હવે કંપાસ પેટીમાં રહેલા પેન્સિલ છોલવા માટેના સંચાને અરીસાની ગણતરી કરવા ત્રીજા ચોરસની ધાર પર ગોઠવો, જે આપણને આકૃતિમાં બતાવ્યું છે કે પહેલી બીજાને ત્રીજા ચોરસની ધાર પર ગોઠવવા માટે કહ્યું છે। ત્યારબાદ છે કે અરીસામાં દેખાતા સાપનરના પ્રતિબિંબને જુઓ, કે જે અરીસામાં દેખાતો જે સાપનર છે એ સાપનરનું પ્રતિબિંબ જોવાનું છે। હવે સાપનરને અરીસાથી થોડે ચોથા ખાનામાં મૂકો, ત્રીજા ખાનામાં છે એની જગ્યાએ ચોથા ખાનામાં મૂકવાનું છે અને ચોથા ખાનાની ધાર પર ગોઠવવાનું છે અને તેના પ્રતિબિંબ જોવાનું છે। આ તમારા અવલોકનની નોંધ તમને અરીસાથી વસ્તુ અંતર અને અરીસાથી પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ મળ્યો, કે વસ્તુ અંતર અને અરીસા સાથેનો જે સંબંધ છે એ આપણને મળે છે। તમે શોધી શકશો કે વસ્તુ અરીસાથી જેટલા અંતરે છે તેટલા જ અંતરે વસ્તુનું અરીસામાં પ્રતિબિંબ મળે છે। કહેવાનો મતલબ એ છે કે વસ્તુ અરીસાની જેટલા વધારે અંતરે હશે કે જેટલું વધારે નજીક હશે તેટલા જ અંતરે વસ્તુના અરીસાનું પ્રતિબિંબ મળે છે। હવે આ જ સંબંધને વધુ દ્રઢ કરવા માટે વસ્તુને અરીસાની સામે જુદા જુદા અંતરે મૂકવાનું છે અને જુદા જુદા અંતરે મૂકીને એની ચકાસણી કરવાની છે કે આપણને શું જોવા મળે છે તે। મિત્રો, 15.3 છે, જેમાં જમણી બાજુ કે ડાબી બાજુ એમ આપણને જણાવ્યું છે। જોઈએ કે છે શું, કે તમે જ્યારે તમારા પોતાના પ્રતિબિંબને અરીસામાં જુઓ છો ત્યારે અસલ તમારા જેવું જ દેખાય છે, કે હા, જ્યારે આપણે પોતાના ચહેરાને અરીસામાં જોઈએ છીએ ત્યારે એ અસલ રીતે આપણા જેવું જ દેખાય છે, ખરું ને? તો હા, પરંતુ તમારા પ્રતિબિંબ અને તમારી વચ્ચે એક રસપ્રદ તફાવત રહેલો હોય છે, તે તમે જોયો છે કે અરીસા અને આપણા વચ્ચે એક મુખ્ય તફાવત છે અને તફાવતની સમજીએ કે પ્રવૃત્તિ 15.4 આપી છે કે સમતલ અરીસાની નજીક તેની સામેની ભાગમાં ઊભા રહીને તમારા પોતાનું પ્રતિબિંબ જોવાનું છે, જે આપણને આકૃતિમાં દર્શાવ્યું છે। હવે તમારો ડાબો હાથ ઊંચો કરો ત્યારે પ્રતિબિંબમાં કયો હાથ ઊંચો થયેલો દેખાશે? તો હવે તમારા જમણા હાથને સ્પર્શ કરો કે તે પ્રતિબિંબમાં તમારા કયા કાનને સ્પર્શ થતો દેખાય છે, કે ધારો કે ડાબો હાથ ઊંચો કરીએ છીએ ત્યારે આપણને અરીસામાં જમણો હાથ જોવા મળે છે। એ જ રીતે જ્યારે જમણા કાનને સ્પર્શ કરો ત્યારે આપણને ડાબા કાનને સ્પર્શ કરેલો જોઈ શકાય છે, કે તો પ્રતિબિંબમાં તમારા કયા કાનને સ્પર્શ થશે, કે જમણો કાન આપણે વાસ્તવમાં પકડીએ છીએ તો આપણને અરીસામાં ડાબો કાનનો સ્પર્શ થયેલો જોવા મળે છે। જે કાળજીપૂર્વક નિરીક્ષણ કરજો હો તમને જણાશે કે સમતલ અરીસાના પ્રતિબિંબના કિસ્સામાં તમારા શરીરનો જમણો ભાગ એ પ્રતિબિંબમાં ડાબો ભાગ બની જાય છે। શું કહ્યું છે? કે સમતલ અરીસામાં જમણો ભાગ એ પ્રતિબિંબમાં ડાબો ભાગ બની જાય છે,
તેજ રીતે તમારો ડાબો ભાગ એ અરીસામાં જમણો ભાગ બને છે। અહીં ખાસ નોંધ કરો કે માત્ર બાજુઓ જ ઉલટાઈ છે, પ્રતિબિંબ ઊંધું થઈ જતું નથી। આ પ્રવૃત્તિ પરથી આપણને જાણવા મળે છે કે ફક્ત આપણી જે ધારો કે વાસ્તવમાં ડાબી બાજુ હોય એ અરીસામાં જમણી બાજુ જોવા મળે છે, અને જે જમણી બાજુ હોય એ વાસ્તવમાં આપણને ડાબી બાજુ જોવા મળે છે। એટલે કે જમણી બાજુ કે ડાબી બાજુ છે એ જ ફરક જોવા મળે છે, જે પ્રતિબિંબ છે પ્રતિબિંબ ઊંધું જોવા મળતું નથી। જે આપણને આકૃતિમાં એક બતાવ્યું છે કે અહીં એમ્બ્યુલન્સ લખ્યું છે, પરંતુ એ કેવું લખ્યું છે? ઊંધું લખ્યું છે। શા માટે ઊંધું લખવામાં આવે છે તેના વિશે જોઈએ કે હવે કાગળના ટુકડામાં તમારું નામ લખીને તેને અરીસાની સામે ધરો અને નામ અરીસામાં કેવું દેખાય, તો આપણને કેવું દેખાય છે તે જોયું છે કે બુઝોઈ રસ્તા પર એમ્બ્યુલન્સ જોઈ અને તેને એ વાતની નવાઈ લાગી કે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં એમ્બ્યુલન્સ જે આપણને લખ્યું છે એમ્બ્યુલન્સ એવું લખાણ આવી વિચિત્ર રીતે કેમ લખ્યું છે। આપણે પણ જોઈએ છે કે ઊંધી રીતે લખવું છે, પણ એવું ઊંધી રીતે કેમ લખ્યું છે આપણને પણ પ્રશ્ન થાય છે, એ રીતે બુઝાને પણ પ્રશ્ન થયો હતો। હવે તમને એ સમજાઈ ગયું હશે કે જે આકૃતિ 15.9 એમ્બ્યુલન્સની આગળના ભાગમાં એમ્બ્યુલન્સ શબ્દ ઊંધા સ્પેલિંગમાં શા માટે લખ્યો છે કે જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતા વાહનનો જે ડ્રાઈવર છે જ્યારે તેને રિયર વ્યૂ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સ જુએ છે ત્યારે તેને એમ્બ્યુલન્સ એ જે શબ્દ છે એ સીધો વંચાય છે। શા માટે ઊંધો લખવામાં આવે છે કે જે અન્ય કોઈ વાહન છે અને અન્ય વાહન ચલાક પોતાના સાઈડનો જે કાચ છે એ કાચમાં જ્યારે જોએ છે ત્યારે એ એમ્બ્યુલન્સ શબ્દ એને કેવો વંચાય છે, જે ડ્રાઈવર છે એ ડ્રાઈવરને એમ્બ્યુલન્સ શબ્દ સીધો વંચાય છે અને તે એમ્બ્યુલન્સના જવા માટે રસ્તો કરી આપે છે। આપણે સૌની એ ફરજ છે કે રસ્તામાં એમ્બ્યુલન્સને રૂકાવટ વગર પસાર થવા માટે રસ્તો કરી આપવો જોઈએ, અને રસ્તો કરી આપવા માટે એમ્બ્યુલન્સ જે શબ્દ છે ઊંધો લખ્યો હોય છે, પરંતુ ડ્રાઈવર એ શબ્દ જ્યારે કાચમાં જોઈ છે ત્યારે એને સીધો વંચાય છે। તમે કદાચ એ વાતની નોંધ કરી હશે કે કાર અથવા સ્કૂટરના સાઈડ મિરરમાં બધી જ વસ્તુઓ તેના પરિમાણ કરતા નાની દેખાય છે। ના કરી હોય તો એક વખત મિત્રો આ પ્રયોગ કરી લેજો કે આપણે જ્યારે સ્કૂટરનું જે મિરર છે જે કાચ છે એ કાચમાં બધી જ વસ્તુઓ છે તેના પરિણામ કરતા કેવી દેખાય છે, નાની દેખાય છે। તમને ક્યારે આ વાતની નવાઈ લાગી છે ખરી? હા, થેન્ક યુ।